ગુડ મોર્નિંગ બાળકો, હવે આપણે 1-7 જ્યારે રિવિઝન ચાલી રહ્યું છે ત્યારે આ વ્યવહારિક દાખલાઓ પણ એમાં હશે. તો આ રીતે આપણે તૈયારી કરીએ કે પહેલો દાખલો છે, એક બોક્સમાં 10 કેરી સમાય તો આ 5 બોક્સમાં કેટલી કેરી સમાવી શકાય? તો અહીંયા આપણને એક બોક્સની કેરી આપી છે અને પછી કીધું છે 5 બોક્સ. તો સૌથી પહેલા આપણે આ રીતે કરીએ ને, રકમ બે લઈ લઈએ તો ભૂલ પડે નહીં. તો પેલા આપણે 10 એક બોક્સની 10 કેરી સમાય છે. તો 5 બોક્સ કેટલી કેરી સમાય? શું કરીશું? 10 × 5, આ એક બોક્સની એની સાથે 5 બોક્સનો ગુણાકાર કરીશું. 10 × 5 = 50. તો 50 કેરી સમાવી શકાય. જ્યારે પણ આપણને એકનું માપ આપેલું હોય અને વધુનું શોધવાનું આવે ત્યારે આપણે ગુણાકાર કરીએ છીએ. આ બરાબર સમજશો, એક પેન્સિલનો ભાવ આપ્યો હોય, 5 પેન્સિલનો પૂછ્યો હોય, કોઈ પણ એક વસ્તુનો ભાવ આપ્યો હોય, આપણે 10, 5, 4 એમ પૂછવામાં આવે ત્યારે આપણે હંમેશા ગુણાકાર કરી લેવાનો જવાબ લાવીએ છીએ. ત્યાર પછી છે, 6 બોક્સમાં 60 પેન્સિલ આવે છે તો એક બોક્સમાં કેટલી? હવે અહીંયા તમને આખો જથ્થો આપેલો છે કે ભાઈ 6 બોક્સ છે એમાં 60 પેન્સિલ આવે તો એક બોક્સમાં કેટલી હશે? તો એ શોધવા માટે આપણે શું કરશું? ભાગાકાર. અહીંયા જે ગુણાકાર થાય છે એમાં અહીંયા થશે ભાગાકાર. હવે આ જે છે 60 પેન્સિલ એના ભાગ પાડવાના છે. 6 બોક્સમાં 60 તો એકમાં કેટલી? 6/60, 6 × 6, 0, 0, 0 ઉપર ભાગ ન આવે, ભાગમાં પડે 0. તો એક બોક્સમાં કેટલી પેન્સિલ હશે? 10 પેન્સિલ. 6 બોક્સની 60 હોય તો એક બોક્સની અંદર 10 પેન્સિલ હોઈ શકે. આ બંને દાખલા તમને સમજાઈ ગયા છે, બંને ઓપોઝિટ છે. જુઓ, અહીંયા આપણને એક બોક્સનું આપ્યું હતું, 5 બોક્સનું શોધ્યું. અહીંયા આપણને 6 બોક્સનું આપ્યું હતું, આપણે એક બોક્સનું શોધ્યું. ત્યાર પછી એક બોક્સમાં 30 સંતરા સમાય તો આપણે 4 બોક્સમાં કેટલા સંતરા સમાય? તો એક બોક્સ બરાબર 30 સંતરા અને 4 બોક્સ, તો એને ગુણ્યા 4 બોક્સ. તો 3 નો ગુણ્યા બોલો એટલે જવાબ મળી જશે 3 × 4 = 12. 0 × 0, 120 સંતરા સમાવી શકાય. સમજાઈ ગયું? બરાબર જોજો, કારણ કે ઘણી વખત તમે લોકો શું કરો છો, સીધો જવાબ મૂકો છો. ક્યારે વ્યવહારિક દાખલાની અંદર સીધો જવાબ મૂકવાનો નથી. આ રીતે રીત બતાવી વ્યવહારિક અને એની ઉપર વિગત લખી અને જ દાખલો કરવાનો છે, માત્ર જવાબ નહીં. તો આ રીત હું જે કરાવું છું એ જ રીતે તમારે દાખલા કરવાના રહેશે. તમારા હોમવર્ક ની અંદર તમારે આ જ રીત અપનાવવાની છે. પછી 10 કોથળાના 90 શ્રીફળ હોય તો એક કોથળામાં કેટલા શ્રીફળ આવશે? હવે આ જે 90 શ્રીફળ છે અને 10 કોથળા છે તો આપણે એને ભાગ પાડવાના છે કે એક કોથળામાં કેટલા આવશે. દસ કોથળા શ્રીફળ 90, તો એક કોથળામાં કેટલા? 10 નો ગળ્યો બોલીશું, 10 × 9 = 90. તો એક કોથળામાં કેટલા શ્રીફળ હશે? 9. સમજાઈ ગયું હશે તમને? 10 કોથળાના 90 શ્રીફળ હોય તો એક કોથળામાં કેટલા શ્રીફળ હશે? તો એક કોથળામાં 9 શ્રીફળ હોઈ શકે. આ દાખલા બરાબર જોજો અને બરાબર તૈયારી કરજો. 250 અનાનસ છે અને 5 પેટીમાં મૂકે તો એક પેટીમાં કેટલા અનાનસ મૂકી શકાય? તો અહીંયા આપણે 250 નો જથ્થો આપેલો છે. પેલા આપણે નીચે લીધી કરશું, પેટી કેટલી છે? 5 પેટી છે. હવે 250 એટલે જથ્થો છે અને 5 પેટીમાં આપણે વિભાજિત કરવાનું છે ત્યારે ભાગાકાર થશે, ભાગ પડશે. એટલા માટે 5 પેટી અને 250 અનાનસ, 5 નો ગુણ્યો બોલીશું, 5 × 5 = 25. 0 × 0, ઉપરથી 0 ઉતાર, ભાગ નો આવ્યો, ભાગમાં પડી 0. તો એક પેટીમાં 50 અનાનસ સમાયા.
બરાબર સમજાયું જોઈએ બરાબર ત્યાર પછી છે એક પેટીમાં 16 કેરી સમાય તો આવી 15 પેટીમાં કેટલી કેરી સમાય અત્યાર સુધી x અંક સાથે બે અંકનો એક અંક સાથે ગુણાકાર તો અહીંયા બે અંક છે જો All the best. Thank you.